નમસ્કાર મિત્રો, અહીં એક આલ્કોહોલ બેઝ્ડ વેહિકલ સિક્યુરિટીનો પ્રોજેક્ટ રજૂ કરેલ છે. સૌપ્રથમ આપણે સાધનો જોઈ લઈએ. અહીં એક રમકડાની ગાડી, એની ઉપર એક ફેન. આ ફેન ગાડીના એન્જિન તરીકે અત્યારે ડેમોન્સ્ટ્રેટ કર્યો છે, એટલે કે આપણે એવું સમજવાનું કે ગાડીનું એન્જિન ચાલુ હોય એટલે કે પંખો ચાલુ છે, અને ગાડીનું એન્જિન બંધ એટલે કે પંખો બંધ છે. હવે સર્કિટ જોઈ લઈએ. સર્કિટની અંદરના મુખ્ય કમ્પોનન્ટ છે લોજિક આઈસી, ડીસી પાવર જેક, રેગ્યુલેટર આઈસી, ફિલ્ટર કેપેસિટર, નાનું ફિલ્ટર કેપેસિટર, પ્રીસેટ, રેજિસ્ટર, અલગ અલગ કલરની 3 એલઈડી, બઝર, સ્વિચ, ગાડીને ચાલુ કરવા માટેની સ્વિચ, ડ્રાઈવર આઈસી, રેજિસ્ટર, ટ્રાન્ઝિસ્ટર અને સૌથી મહત્વનું આલ્કોહોલ અથવા તો કાર્બન ડાયોક્સાઇડ, બેમાંથી જે પ્રકારનું લગાવવું હોય તે પ્રકારનું સેન્સર. અહીં આ પ્રયોગમાં કાર્બન ડાયોક્સાઇડ સેન્સર લગાવ્યું છે, આના બદલે આલ્કોહોલ સેન્સર લગાવીને પણ પ્રોજેક્ટ બનાવી શકાય. એ અલગ વિભાગમાં આવે. કાર્બન ડાયોક્સાઇડ લગાવ્યું છે તો આ પ્રોજેક્ટ સ્વાસ્થ્ય અને સામાજિક સુરક્ષામાં આવી શકે. આ પ્રયોગમાં એ રીતે બતાવેલ છે કે ગાડીના એક્ઝોસ્ટની અંદર વધારે પડતું પ્રદૂષણ પેદા કરતું હોય અથવા તો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધારે નીકળતું હોય તો આ પ્રોજેક્ટ આપોઆપ ગાડીને બંધ કરી દે છે, અને જો માપ કરતાં વધારે નીકળતું હોય પરંતુ ક્રિટિકલ લેવલ ના હોય તો એ યલો કલરની એલઈડી ચાલુ કરીને વોર્નિંગ આપે છે કે હવે ગાડી સર્વિસ કરાવવાનો સમય થઈ ગયો છે. અને ત્યારબાદ પણ જો આપણે એને સર્વિસ નહીં કરાવીએ અને કાર્બન એમિશન વધતું રહે તો આ પ્રોજેક્ટ ગાડીને ચાલુ કરતાની સાથે જ બંધ કરી દેશે. આ પ્રોજેક્ટને ચાલુ કર્યા બાદ આ સેન્સરને વોર્મઅપ ટાઈમ તરીકે 2-3 મિનિટ જેટલો સમય આપવો જરૂરી છે. 2-3 મિનિટ થઈ ગયા બાદ આ સેન્સરને જરાક ટચ કરીને જોવું, એની સપાટી થોડીક ગરમ લાગશે, જાળીવાળો જે પાર્ટ છે જરાક ગરમ લાગશે. ત્યારબાદ સમજવું કે આ પ્રોજેક્ટ રેડી થઈ ગયો છે. ત્યાં સુધી એ કંઈક બી આઉટપુટ બતાવી શકે છે. જે રીતે કમ્પ્યુટરમાં બૂટઅપ ટાઈમ આપવો જરૂરી છે, તે જ રીતે આ સેન્સરને બી વોર્મઅપ ટાઈમ આપવો જરૂરી છે. આ પ્રોજેક્ટને ચાલુ કર્યા બાદ 2-3 મિનિટ બાદ ડેમોન્સ્ટ્રેશન ચાલુ કરવું.